नमस्कार मित्रों, साइंस ऑफ लर्निंग में आप सबनु हार्दिक स्वागत छे। अपने छेल्ला गुरुवार थी एक सरस मजानी अभ्यास श्रेणी नी शुरुआत करी छे, भारतीय दर्शन में केळवणी। अपना प्राचीन ग्रंथों में अपनी वैविध्य सभर विचारधारा में केळवणी नु विज्ञान केवी केवी रीते अभिव्यक्त थयुं छे, एमां विद्यार्थी माटे, वाली माटे, शिक्षक माटे केवी केवी बाबतो समझावामां आवी छे एनी खोज आपणे करी रह्या छीए। आजे आपणे आपणा शास्त्रोमां उत्तम विद्यार्थीना जे पांच लक्षणों कह्या छे एना विशे वात करीशुं, अने एना माटे एक सरस मजानो श्लोक छे। आ श्लोक एटले काकचेष्टा बको ध्यानम स्वान निद्रा तथेव च अल्पाहारी गृहत्यागी विद्यार्थी पंच लक्षण। केटलो सरस मजानो श्लोक छे। एक एक शब्द जो आपणे खोलवा बेसीए तो आपने ख्याल आवे कि आमां केटलाक पायाना गुणोनी वात करी छे। जेम के काकचेष्टा, काक एटले कागडो, कागडामां रहेलू धैर्य, ए जो विद्यार्थीमां आवे तो विद्यार्थीनी जे अभ्यास निष्ठा छे એ સરસ રીતે વિકસી શકે। આપણે સૌએ એ વાર્તા જાણી છે કે કાગડાને તરસ લાગેલી અને ઘડામાં રહેલું પાણી ઊંડું હતું, ત્યારે કાગડો એક એક નાનો નાનો પથ્થર શોધવા જાય અને પછી એમાં નાખે, ધીમે 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 પાણી ઉપર આવે છે અને એની તરસ છીપાય છે। આ ઉદાહરણ જેને અંગ્રેજીમાં પરસીવરન્સ કહેવાય છે અને ગુજરાતીમાં ધૈર્ય અથવા તો ખંત કહેવાય છે એનું છે। કોઈપણ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પાયાની જે જરૂરિયાત છે એ છે ધૈર્યની, ખંતની કેળવણી। બીજી વાત શ્લોકમાં કહે છે બકો ધ્યાનમ, સંસ્કૃતમાં બગલા માટેનો આ શબ્દ છે। તમે જોયું હશે કે બગલો જ્યારે નદીમાં માછલીનો શિકાર કરવા માટે ઊભો રહે છે ત્યારે એટલો ધ્યાનસ્થ લાગે છે, એક પણ ક્ષણ આપણે એમ ન લાગે કે આ બગલો સાચો છે કે ખરેખર ખોટો છે, એટલી હદે એની સ્થિરતા હોય છે। ધ્યાનમ શબ્દ છે, ધ્યાનમ। તો વિદ્યાર્થી તરીકે આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે આપણી એકાગ્રતા, જેને અંગ્રેજીમાં અનડિવાઇડેડ અટેન્શન કહે છે અથવા તો મેડિટેટિવ અટેન્શન કહે છે, એની ખૂબ જરૂર છે। ખાસ કરીને આજના સમયમાં જ્યારે વિદ્યાર્થીઓનું સરેરાશ એકાગ્રતા ઘટી છે સોશિયલ મીડિયા, ટેકનોલોજી અને એવા અન્ય માધ્યમોના દુરુપયોગથી, ત્યારે આ શ્લોકની આ વાત આપણને સૌને સ્પર્શે એવી છે અને આપણા સૌને સરસ મજાનો પાઠ શીખવે છે। ત્રીજી બાબત છે શ્વાન નિદ્રા। શ્વાન એટલે કૂતરું, એટલે કે વિદ્યાર્થી તરીકે આપણી જે ઊંઘ છે એ ઓછી અથવા તો પ્રમાણસર હોવી જોઈએ। વધુ પડતી નિદ્રા જે છે, વધુ પડતી ઊંઘ જે છે એ આપણામાં પ્રમાદ વૃત્તિ વિકસાવે છે, અને પ્રમાદી વિદ્યાર્થી છે એ બકો ધ્યાનમ ન કરી શકે, એ વિદ્યાર્થી પોતાના અભ્યાસમાં શ્રેષ્ઠ ના કાંઈ કામ કરી શકે, એટલે ઓછી ઊંઘની જરૂરિયાત છે। અને શ્લોકમાં આગળ સમજાયું છે કે ઓછી ઊંઘ માટે શું કરવું, તો શબ્દ છે અલ્પાહારી। વધુ ખોરાક એ આપણને વધુ પ્રકારની મેદસ્વીતા તરફ લઈ જાય છે અને મેદસ્વીતા પણ અભ્યાસ નિષ્ઠામાં અવરોધરૂપ છે। છેલ્લું છે ગૃહત્યાગી। મિત્રો, ભૂતકાળમાં જ્યારે આપણે આશ્રમી પ્રણાલીમાં ભણતા ત્યારે વિદ્યાર્થી પોતાના ઘેરથી આશ્રમોમાં ભણવા જતા, તો આનો એક અર્થ તો એ થાય છે કે ઘેરથી દૂર ભણવું, પણ આનો બીજો એક સૂક્ષ્મ અર્થ પણ થઈ શકે, એ છે કે વિદ્યાર્થીએ પોતાના કમ્ફર્ટ ઝોનનો ત્યાગ કરવાનો છે। એ જે ગૃહ છે, એ જે એક નાનકડું કોચલું છે, એમાંથી બહાર નીકળવાનું છે। કારણ કે કમ્ફર્ટ ઝોનમાંથી જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે આપણે જગતની વિષમતા સમજાય છે, જગતનું વૈવિધ્ય સમજાય છે, આપણે વધુ રિસ્ક લેતા થઈએ છીએ અને એ દ્રષ્ટિએ આપણે વધુ ક્રિએટિવ અને પ્રોબ્લેમ સોલ્વર બનતા હોઈએ છીએ। મારી દ્રષ્ટિએ આ શ્લોકમાં કહેલી વાતો આપણને સૌને લાગુ પડે છે,
આપણે વિદ્યાર્થી હોઈએ, વ્યાવસાયિક હોઈએ, પણ સરવાળે જે કંઈ પણ ભણીએ છીએ, વાંચીએ છીએ, સમજીએ છીએ, અથવા સમજવું છે, કંઈ ખોજવું છે, સંશોધન કરવું છે, આ બધામાં આ પાંચ લક્ષણો જે છે એ ખૂબ જ મહત્ત્વના છે. કાગડા જેવું ધૈર્ય, બગલા જેવું ધ્યાન, શ્વાન જેવી ઊંઘ, અલ્પાહાર અને ગૃહનો ત્યાગ, આપણા કમ્ફર્ટ ઝોનનો ત્યાગ. મને આશા છે આજની આ વાત આપને ગમી હશે. આપણે મળીએ છીએ ભારતીય દર્શનમાં કેળવણીના આવતા મણકામાં. થેન્ક યુ સો મચ.